સુપ્રીમ કોર્ટે પણ પ્રાઇવેટ હોસ્પિટલના સંદર્ભમાં કીધું છે કે ગુજરાત મોડલ બધા રાજ્યો અપનાવે. આપણું ધન્વંતરી રથ મોડલ, આજે ગુજરાતમાં 1100 ધન્વંતરી રથ ફરી રહ્યા છે. ડોક્ટર, દવા, હેલ્થનો સ્ટાફ, ડાયાબિટીસ માપવાના સાધનો, ટેસ્ટ કરવાના સાધનો, ઓક્સિમીટર્સ, ઓક્સિજન માપવાના સાધનો, આ બધા લઈને આપણે ઘરે ઘરે સર્વેલન્સ કરી રહ્યા છીએ. તો એ મોડેલને પણ દેશ આખામાં સ્વીકૃતિ મળી છે. સાથે સાથે ગુજરાત, જે શરૂઆતમાં ચિંતા હતી, મહારાષ્ટ્ર અને ગુજરાત બે સ્ટેટ જ, આજે આપણે 12મો નંબર છે. એટલે અને હમણાં આઈએમએ નો રિપોર્ટ પણ ગુજરાતમાં કોવિડમાં સરકારની કામગીરી, જનતાનો સહકાર અને બિરદાવ્યું છે. આઈએમએ નો રિપોર્ટ પણ ગઈકાલે જ પ્રસિદ્ધ થયો છે. તો આપણે સારી રીતે આને કંટ્રોલ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. સવાલ મેં મીડિયામાં આપણે સૌને અપીલ કરું છું કે લોકોનો આત્મવિશ્વાસ તૂટે નહીં. કોરોનાના કેસ એટલે સરકારની બે પ્રકારની જવાબદારી છે. એક, મેં પહેલા કીધું એમ, કોઈ રોકી તો ન શકે, પરંતુ સરકારે એવી લોક જાગૃતિ ઉભી કરવી પડે, એવા નિયમો બનાવવા પડે કે જેને કારણે સંક્રમણ અટકે, વધે નહીં. એટલે પહેલો નિર્ણય આપણે કર્યો કે માસ્ક ફરજિયાત, અને હવે 1 ઓગસ્ટથી 500 રૂપિયા દંડ કરીએ છીએ, જોકે હવે બધા લગભગ પહેરવા માંડ્યા છે. બીજો નિર્ણય આપણે કર્યો કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જ જોઈએ, અને જ્યાં ન જળવાય ત્યાં એના ઉપર કેસ થાય, કડક રીતે અમલ થાય. આપણે બધા સમારંભો એને આપણે કેન્સલ, એટલે કોઈને મંજૂરી નથી આપતા. નોટિફિકેશન ભારત સરકારનું સ્પષ્ટ છે, આપણું પણ સ્પષ્ટ છે. એટલે સોશિયલ ડિસ્ટન્સ એ બીજો નિયમ, અને ત્રીજું વારંવાર સેનેટાઇઝ આપણા હાથને કરવા, અને બિનજરૂરી લોકો, એમાં મોટી ઉંમરના લોકો બહાર ન નીકળે. આ 3-4 વસ્તુ જળવાઈએ. કોરોનાની વચ્ચે જીવવાનું છે, એટલે આપણે અનલોક તરફ ગયા કે રોજિંદી પ્રવૃત્તિ પણ ચાલે. દરરોજ દરરોજનું કમાનાર, ખાનાર એ પોતે પોતાની પ્રવૃત્તિ પણ કરી શકે અને સંક્રમિત ન થાય. એટલે એક બાબત સરકારની જવાબદારી આ નિયમો બનાવવા, અને એની મેક્સિમમ લોક જાગૃતિ લોકોમાં આવે, લોકો સહકાર આપે, અને એમાં મીડિયાની ભૂમિકા પણ બહુ મોટી અગત્યની ભૂમિકા છે કે તમારા દ્વારા આ લોક જાગૃતિ થાય. અને બીજી વાત એ છે, છતાં સંક્રમિત થયો તો સરકારની જવાબદારી છે કે તાત્કાલિક એને સારવાર મળે, સારામાં સારી સારવાર મળે, ઓછામાં ઓછો મૃત્યુ દર થાય, ઓછામાં ઓછા લોકો મૃત્યુ પામે, દવા, ડોક્ટર, હોસ્પિટલ, બેડ, આની બધી વ્યવસ્થાઓ કરવામાં આવે. મને બરાબર યાદ છે કે જ્યારે 1200 બેડ 22મી માર્ચ અમે લોકો ત્યાં ગયા હતા હોસ્પિટલ ઉપર, અને 1200 બેડની કોવિડ હોસ્પિટલ મેં ડિક્લેર કરી હતી અમદાવાદની, ત્યારે મેં કીધું હતું મીડિયામાં કે હું ભગવાનને પ્રાર્થના કરું છું એક પણ બેડ ન ભરાય, પણ જરૂર પડી તો સરકાર આગોતરું આયોજન કરે છે, અને આ 1200 બેડની હોસ્પિટલ 10 દિવસમાં અમે બનાવી રાખશું, અને અમે 10 દિવસમાં બનાવી. એવું સુરતમાં પણ 1000 બેડની હોસ્પિટલ, એ પણ અમે 15 દિવસમાં બનાવી. દરેક જિલ્લે કોવિડ હોસ્પિટલો બનાવી. આજે પણ અમે રિવ્યૂ કર્યું છે, અમદાવાદમાં મેક્સિમમ 4000 લોકોની પીક ઉપર ગયું, ત્યારે 4000 દરરોજ 400 આવે તો 10 દિવસે 4000 લોકો થાય. હોસ્પિટલમાં 4000 બેડ જોઈએ તો 4000 બેડ મેક્સિમમ. અને આજે અમે લોકોએ રિવ્યૂ કર્યો છે રાજકોટમાં, કે રાજકોટમાં 3500 બેડ એ નું પ્લાનિંગ થઈ ગયું છે. એટલે મેં કીધું એમ, સંક્રમિત થાય તો હોસ્પિટલ, બેડ, ડોક્ટર, સ્ટાફ, દવા, આ વ્યવસ્થા બનવી જોઈએ. અને રાજકોટવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી, એની આખું પ્લાનિંગ આજે અમે લોકોએ બેસીને કરી દીધું છે ટોટલી. એટલે ઝડપથી એને સારવાર મળે, અને સારવાર લઈ અને માણસ ઝડપથી ડિસ્ચાર્જ થાય, અને
આમાં તો એવું છે, કોરોના થઈ ગયા પછી બીજી વખત સંક્રમિત થતો નથી માણસ, એન્ટીબોડી ડેવલપ થઈ જાય છે. અને એ તો વોરિયર તરીકે સેવા આપે તો એનો લાભ પણ છે, અને એના પ્લાઝમા જે છે એ બીજાને આપવામાં આવે દર્દીને, તો એનાથી પણ એ જલ્દી સાજો થાય છે. એટલે ઝડપથી દર્દી સાજા થાય અને ઘરે પાછા જાય તો રિકવરી રેટ આપણો સારામાં સારો છે અને રહે, એ સરકારની જવાબદારી છે અને અમે લોકોએ એ વ્યવસ્થા પણ અત્યારે કરી છે. આજે પણ રાજકોટમાં ખાનગી, જો ગુજરાત પહેલું રાજ્ય છે કે જેને બે નિર્ણય બહુ મહત્વના કર્યા, એને કારણે આજે કોરોના બીજા રાજ્યોના પ્રમાણમાં આપણે ત્યાં કેસીસ ઓછા છે એમાં, અને છે એને આપણે મિડવિત કરી શક્યા છીએ. એના બે કારણ છે. એક કારણ એ છે કે આપણે ઝડપથી પ્રાઇવેટ ક્લિનિક હોસ્પિટલોને ચાલુ કરાવી લોકડાઉન પછી તરત. તમને બધાને ખબર હશે કે ઘણી મિટિંગો અમારે અમદાવાદમાં કરવી પડી, એના નાના મોટા પ્રશ્નો હતા, એનું નિરાકરણ કર્યું અને આપણે એ ચાલુ કરી. બીજું નિર્ણય કે પ્રાઇવેટ હોસ્પિટલો કોવિડની સેવા આપે, અને એના માટે સરકારે કીધું કે ભાઈ લોકોની હોય છે કે ભાઈ મને સિવિલમાં બદલે મને સ્ટર્લિંગમાં દાખલ કરો ને, તો મારે ત્યાં સારવાર કરવી છે, તો 50% સીટ સરકારની ને 50% સીટ પ્રાઇવેટ, જે પોતાનો ખર્ચો ભોગવી શકે છે એ પ્રાઇવેટમાં જાય અને 50% બાકીના લોકો રહે, અને સિવિલ હોસ્પિટલમાં તો બધી વ્યવસ્થા સારામાં સારી અમે લોકો કરી રહ્યા છે. આજે પણ રાજકોટમાં 50% બેડ ભરેલા છે, 50% અત્યારની કેપેસિટીમાં પણ અવેલેબલ છે, એટલે રાજકોટમાં ગભરાવાની જરૂર નથી. બીજું રાજકોટમાં એ આવ્યું છે કે સૌરાષ્ટ્રમાંથી ઘણા પેશન્ટો અહીંયા આવે છે, પ્રાઇવેટમાં પણ આવે છે અને સિવિલ હોસ્પિટલમાં પણ આપણે ત્યાં આવે છે. દાખલા તરીકે મોરબી નજીક છે, વાંકાનેર પણ મોરબી જિલ્લામાં આવે છે તો અહીંયા આવે છે, જૂનાગઢથી લોકો પણ અહીંયા આવે છે, ગીર સોમનાથથી પણ લોકો અહીંયા આવે છે, દ્વારકાથી પણ અહીંયા આવે છે, તો રાજકોટ ઉપર સુરેન્દ્રનગરથી પણ ઘણા દર્દી અહીંયા આવે છે, તો રાજકોટ ઉપર આખું આ પ્રેશર છે. ઇવન જે મૃત્યુના ફિગર છે એમાં 40% એ બહારના જિલ્લાના લોકો અહીંયા મૃત્યુ પામ્યા છે અને એના ફિગર પણ આપણી પાસે છે જ. એટલે મૃત્યુના 40% બીજા જિલ્લાના લોકો પણ આપણી વચ્ચે છે અને એના મૃત્યુ થયા છે અહીંયા. એટલે આ રાજકોટ એ વધારે જવાબદારીપૂર્વક આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાની આવશ્યકતા છે, અને રાજકોટનું વહીવટીતંત્ર એ મુજબ વ્યવસ્થા કરી છે આખી. બીજી વાત છે ટેસ્ટિંગ. રાજ્ય સરકારે અને ભારત સરકારે, ભારતમાં પણ ટેસ્ટિંગ ખૂબ વધાર્યા છે અને ગુજરાતમાં આપણે પણ ટેસ્ટિંગ વધાર્યા છે. એક સમય એવો હતો કે ગુજરાતમાં માત્ર 4,000 ટેસ્ટિંગ, કારણ કે લેબોરેટરી ઓછી હતી, દરરોજ ટેસ્ટ થાય અને એટલીસ્ટ 24-48 કલાકમાં પરિણામ આવવું જોઈએ, વધારે કરીએ તો ટેસ્ટિંગવાળા પહોંચી ન શકે, કારણ કે એ સંક્રમિત થયેલો કોરોનાનો વ્યક્તિ 3 દિવસ એમને ગામમાં ફરે ને તો 300 કેસ ઊભા થઈ જાય બીજા, એટલે ટેસ્ટિંગ થાય ને તરત એને આઇસોલેટ કરી દેવામાં આવે. એટલે આપણે 4,000 ટેસ્ટ કરી શકતા હતા, એ આજે ગઈકાલનું ફિગર કહું તો 22,000 ટેસ્ટ આપણે.